બીજો વાર છે સોમવાર, સોમ થકી ઘણું શીળારે કરુણા રસધારી, જન મન કુમુદ વિકસ્યા રે મોહાદિક મારી। સોમવાર જે છે એ શીતળતાનો પ્રતીક છે, એનામાં ચંદ્રની શીતળતા છે। શ્રીજી મહારાજે અતિશય કરુણા કરી, અનંત જીવોમાં કામ ક્રોધ મોહાદિક અંતઃશત્રુઓ જે હતા, જેના તાપથી અનંત જીવો અતિશય ગ્લાનિમય અતિશય દુઃખમય જીવન જીવતા હતા, પણ તે બધા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન અને તેમની માનસી પૂજાથી દૂર થઈ જતા, અને એ બધાની જે ચિત્તવૃત્તિ જે છે એ એમની મૂર્તિમાં તણાઈ જતી હતી। આવો ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો પ્રભાવ હતો। શ્રીજી મહારાજની જે દ્રષ્ટિ જેના પર થતી, એ દ્રષ્ટિમાં અમૃતની હેલી વરસતી હોય એવી કરુણા હતી। પરિણામે અનેક જીવના મન બધા વિકારોથી મુક્ત બનીને શાંત સરોવરમાં જેમ કમળ ખીલી ઉઠે તેમ અનંત જીવો તેમના આત્મામાં પ્રકાશ કરીને શ્રીજી મહારાજની મૂર્તિ ધારતા અને પરમ સુખ શાંતિને પામી જતા। આ ભગવાન સ્વામિનારાયણની મોટામાં મોટી કરુણા હતી। એટલે કીધું સોમ થકી ઘણું શીળારે કરુણા રસધારી, જન મન કુમુદ વિકસ્યા રે મોહાદિક મારી। એમના જે કામ ક્રોધ મોહ આદિક જે અંતઃશત્રુ હતા એને મારીને ભગવાને એમના અંતઃકરણમાં એક પ્રકાશ પાથર્યો। સત્સંગમાં એક ઉકા ખાચર થઈ ગયા। ઉકા ખાચર જે હતા એ સ્વભાવે ખૂબ ક્રોધી હતા। ક્રોધ એવો દુર્ગુણ છે જે ભલભલા ઋષિ મુનિઓ તપસ્વીઓ ભજનિકોને પણ છોડતો નથી। આવો દુષ્કર ક્રોધ છે। શ્રીજી મહારાજે ઉકા ખાચરને નિયમ આપેલો કે અમે સંતો સહિત ઘેલામાં સ્નાન કરવા જઈએ છીએ, એ રસ્તો તમારે વાળીને સાફ રાખવો। એટલે ઉકા ખાચર કાયમ એ આખો રસ્તો વાળીને સાફ રાખતા। એક દિવસ શ્રીજી મહારાજ સ્નાન કરીને દરબારગઢમાં પધારતા હતા, ત્યારે ઉકા ખાચરે થોડે દૂરથી નમીને જય સ્વામિનારાયણ કહ્યા। શ્રીજી મહારાજે પૂછ્યું, ખાચર તમે પૂજા કરો છો? તો ઉકા ખાચરે કહ્યું, હા મહારાજ। તો મહારાજે પૂછ્યું, પૂજામાં કેટલી મૂર્તિ રાખો છો? તો કહે 501 મહારાજ। એટલે શ્રીજી મહારાજ એમને કહ્યું કે એટલી બધી મૂર્તિઓ આસનમાં કેવી રીતે સમાય? તો ખાચર બોલ્યા, મહારાજ હું આપની આજ્ઞા મુજબ ઘેલા કાંઠા સુધીનો રસ્તો વાળું, ત્યારે બધા પરમહંસો સ્નાન કરવા જાય અને તમે સ્નાન કરવા પધારો, એટલે તમારી મૂર્તિના દર્શન કરો અને આત્મામાં એને સંભાળો અને સંતોને સંભાળો, એટલે 501 મૂર્તિઓ થઈ ગઈ ને મહારાજ। શ્રીજી મહારાજે કરુણા કરીને ઉકા ખાચરના ક્રોધને એટલો પીગાડી દીધો કે સેવાના આદર્શથી ઉકા ખાચર અતિ વિનમ્ર દાસ બની ગયા હતા। એક દિવસ દરબારગઢમાં એક કૂતરું સંદાસ કરી ગયું, બધા મોઢે રૂમાલ દઈ મોઢું વાંકું કરીને ચાલ્યા જાય, એટલે શ્રીજી મહારાજ બોલ્યા, હમણાં ગરધણી આવશે। એવામાં ઉકા ખાચર ત્યાં આવ્યા, એમણે એ જોયું, તરત જ ઉકા ખાચર કપડાં બદલીને એ ગંદકી ફેંકી આવ્યા। એક ક્રોધભાવના ક્ષત્રિય દરબારને, ધી સ્વભાવના ક્ષત્રિય દરબારને શ્રીજી મહારાજે આટલા નિર્માની બનાવી દીધા હતા,
એ એમની કરુણાનું પરિણામ હતું. જન મન કુમુદ વિકસ્યા રે મોહાદિક મારી. ભગવાન સ્વામિનારાયણના સત્સંગરૂપી સરોવરની અંદર આવા કેટલાય કમળો ખીલેલા, જેના અંતઃકરણ આવા કામ, ક્રોધ, લોભ, મોહ જેવા અંતઃશત્રુથી નિર્મળ બની ગયા હતા, એનાથી દૂર થઈને નિર્મળ થઈ ગયેલા હતા. અને એમના જીવનની અંદર એક ભગવાન સ્વામિનારાયણની ભક્તિ ઉપાસનાની ખુમારી હતી. આ એક સોમવારની જે કેરેક્ટર, એ ભગવાને આવી રીતના બધાના સ્વભાવમાં ઉતારી હતી. હવે મંગળવાર એ મંગળ તત્વનો પ્રતીક છે. મંગળ રૂપ મોરારી રે પુરુષોત્તમ પોતે, કોટી કર્મને ટાળે રે નયણા ભરી જોતે. ભગવાન સ્વામિનારાયણનું બધું જ મંગળ સ્વરૂપ હતું. એમની મૂર્તિ મંગળ, એમનું નામ મંગળ, એમના લીલા ચરિત્રો મંગળ, બધું મંગળ મંગળ ને મંગળ. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, ઓ સમરુ શ્રી સહજાનંદ ને મંગળ કરવા માહે રો અમૃત પદે નામ છે અમંગળ અડગુ કરે. સ્વામી કહે છે કોઈને મંગળ કરવું હોય પોતાનું, તો ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરો. એ નામ કેવું છે? તો કે અમૃત પદ સમાન છે અને સમગ્ર અમંગળને હરનારું છે. કોઈને પોતાનું જીવન મંગળમય બનાવવું હોય તો સહજાનંદ સહજાનંદ એવું સ્મરણ કરો. એ નામ કેવું છે? તો અમૃત સમાન છે. અને જીવના સર્વે અમંગળ તત્વો એનો નાશ કરનારું છે. સૌ પ્રથમ તો આ બ્રહ્માંડ ઉપર પુરુષોત્તમ એવા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા, એ જ એક મંગળરૂપ વાત છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા તેથી સર્વત્ર મંગળ વાતાવરણ થયેલું હતું. જે ઘરમાં બે ટાઈમ ખાવાનું ન મળતું હોય, ઘરમાં ભૂખ અને દુઃખ આટા મારતા હોય, અને તે જો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ કરે તો તેમની અને તેમની મૂર્તિની પૂજા કરે, આરતી ઉતારે, ધૂન કરે, ચેષ્ટા કરે, તો એ ઘરમાંથી ભૂખ અને દુઃખ બંને દૂર થઈ જાય અને ઘરનું વાતાવરણ જે છે એ મંગળમય બની જાય, એવો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો પ્રભાવ છે. આ જે ભગવાન જે છે એમની મૂર્તિ દ્વારા અનેક જીવનું મંગળ કરે છે. આ જીવના કર્મ જે છે એ અવળા હોય, એનું પ્રારબ્ધ કઠણ હોય, પણ જો એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરે તો તે સર્વે રીતે સુખી થઈ જાય. એક બે નહીં પણ કોટી કર્મને ટાળે એવા સ્વામિનારાયણ ભગવાન છે. એટલે સ્વામી કહે છે મંગળ રૂપ મોરારી રે પુરુષોત્તમ પોતે, કોટી કર્મને ટાળે રે નયણા ભરી જોતે. જીવના કર્મ સામું જો ભગવાન જુએ તો અક્ષરધામમાં જાય એવા કોક જ નીકળે.
પણ આ અવતારમાં શ્રીજી મહારાજે જુદી જ રીત પ્રગટ કરી. એને સમજાવતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નથી જોવી જીવની કરણી રીત આવારની દોષ હરણી, જેમ ભરવું હોય મોટું વાણ વોરે શાલ ધાન્ય લોહ પાષાણ, જેવો માલ મળે તેવો વોરે તોય ઠાલુ છે કહી બકોરે, એવો આજ મોટો અવતાર બહુ જીવ કરવા ભવ પાર.